जी 24 कलाक पर कोरोना वायरस ना मोटा समाचार। जी 24 कलाक पर कोरोना वायरस की कुंडली में आपने बता दिए कंटेनमेंट जोन में घटी रहा है कोरोना ना केस। जानकारों ना मते कंटेनमेंट जोन में कोरोना ना केस घटिया। कंटेनमेंट जोन में 30% दर्दी जातेज साझा थया। देश ना हॉटस्पॉट विस्तारों में आईसीएमआर करियो मोटो सर्वे। 24 जिलाओं में आईसीएमआर लीधा 24,000 सैम्पल। कोरोना ना संक्रमण की तपास माटे अलग थी सर्वे करायो। आईसीएमआर ना सर्वे में सौथी मोटी चौंकावनारी विगत सामे आवी। कोरोना ना 30% दर्दीओ जाते ज साजा थई गया। अनेक दर्दीओ ने ख्याल पण नहीं आवे अरे ते साजा थई जशे। साजा थयेला दर्दीओ ना शरीर में एंटीबॉडी विकसित थया। प्रधानमंत्री कार्यालय ना एनसीएमआर द्वारा जे सर्वे करवामां आव्यो तेनो रिपोर्ट सौंपायो छे। हवे नॉन कंटेनमेंट जोन में कोरोना केस वधवानो खतरो खरो। कोरोना ना चिंताजनक खबर वच्चे मळ्या सारा समाचार। भारत में 80% दर्दीओ में नथी कोरोना ना लक्षण। आवा केस वधु होवाथी विकसी शके छे हर्ड इम्युनिटी। आईसीएमआर द्वारा एक सर्वे हाथ धरवामां आव्यो छे जेमां कहेवामां आव्युं छे कि जे कंटेनमेंट विस्तारों हता हवे धीरे धीरे त्यां केसो घटी रह्या छे। आ घटवा पाछळनुं कारण छे कि लोकोनी अंदर हवे सेल्फ इम्युनिटी क्यांक ने क्यांक क्रिएट थयेली छे। आपणी साथे जाणीता डॉक्टर वी एन शाह उपस्थित छे। तेओ डायबिटीलॉजिस्ट छे अने साथे જ ઝાયડસ હોસ્પિટલમાં તેઓ કાર્યરત છે અને લોકોને સેવા આપી રહ્યા છે કે જે જે જગ્યાએ ક્વોરન્ટાઇન કરેલા હતા ત્યાં કેસ અત્યારે ફોર્ચ્યુનેટલી ઇવન અમદાવાદમાં પણ જે મેજર એરિયામાં કેસીસ વધતા હતા એ હવે ધીરે ધીરે છેલ્લા એક વીકથી ડાઉન થતા જાય છે અને આઉટસ્કર્ટ્સ એરિયા એટલે કે નારણપુરા છે કે સેટેલાઇટ એરિયા છે કે પાલડી એરિયા છે ત્યાં વધતા જાય છે। એટલે બેઝિકલી જ્યાં જ્યાં આ કેસ ઘટતા જાય છે ત્યાંનો મતલબ એવો થયો કે નાઉ ઇટ ઇઝ અ હર્ડ ઇમ્યુનિટી। વોટ ઇઝ ધેટ હર્ડ ઇમ્યુનિટી? પોતાની જ પ્રતિકારક શક્તિ પોતે ડેવલપ કરે અને એન્ટીબોડીઝ ડેવલપ થાય, ઇવન માઇલ્ડ ફોર્મમાં ડિઝીઝ આવીને પણ જતો રહે, ધેટ ઇઝ ધ હર્ડ ઇમ્યુનિટી। બે વસ્તુથી ઇમ્યુનિટી આવે, એક વેક્સિનથી આવે અને ડિઝીઝના અમુક વિષાણુઓ આપણામાં પ્રવેશે અને પ્રતિકારક શક્તિ ડેવલપ થાય, ધેટ ઇઝ કોલ ધી હર્ડ ઇમ્યુનિટી। હું સિમ્પલ બે એક્ઝામ્પલ અમેરિકા, યુરોપ અને બાકીના કન્ટ્રીઝમાં પણ આના રિલેટેડ જ આપીશ। અત્યારે બધા યુરોપિયન કન્ટ્રીઝની અંદર તમે જોજો કે છેલ્લા 10 દિવસથી ડાઉનફોલ છે। ઇવન ન્યુયોર્કની અંદર જ્યાં હાઈએસ્ટ એપિડેમિક હતું ત્યાં ધીરે ધીરે નીચે જતા ગયા છે અને બાકીના અમુક સ્ટેટમાં અમેરિકામાં આ રોગ વધ્યો છે। જ્યારે તમારામાં આ ઇન્ફેક્શન સાથે સંક્રમિત થાય એ પછી હર્ડ ઇમ્યુનિટી આવતી હોય છે। પણ આપણા ત્યાં શું થયું છે કે એકદમ સડનલી સ્પાઇક આવ્યો જેની પ્રતિકારક શક્તિ વધારે હતી। હવે આ હર્ડ ઇમ્યુનિટીમાં પોઝિટિવિટી 3 વસ્તુ કરે છે। ડુ ધ સમ રિલેક્સેશન, વોટ ઇઝ ધેટ? તો તમને ઊંઘ 7-8 કલાકની મળવી જોઈએ, જે સ્લીપ છે એના કારણે અંદરના ભાગમાંથી ઇમ્યુન સિસ્ટમ આપણી કામ કરે। પ્રોપર ન્યુટ્રિશન, આપણે તો બધું અનયુઝુઅલ ખાવાનું જે શરૂ કર્યું હતું કુદરતે આપણને નીચે ઠેરના ઠેર લાવી દીધા। હું યુઝ્યુઅલી કહું છું ફાસ્ટ ફૂડ વિલ કિલ યુ ફાસ્ટ। જેટલું બી તમે આને ડિઝીઝને કંટ્રોલ કરવું હોય તો સાત્વિક બહુ છે, રોટલી દાળ ભાત શાક બધા કઠોળ બધા અનાજ મળવા જોઈએ, હાઈ પ્રોટીન મીલ આપણું હોવું જોઈએ અને એટલીસ્ટ પર્ટિક્યુલર 3 વિટામિન્સ જે આપણને ઇમ્યુનિટી બૂસ્ટ કરાવે છે, ધેટ ઇઝ વિટામિન D3 જે આપણા 78% પોપ્યુલેશનમાં લેસ હોય છે। ઝિંક ખાવું જરૂરી છે દરેક વ્યક્તિએ, જો પોતાનું ઇમ્યુન સિસ્ટમ એન્ટીવાયરલ પ્રોટેક્ટિવિટી લાવવી હોય તો 50 ગ્રામ ઝિંક મફત મળે છે સાહેબ આપણા સીડ્સમાં, વોટરમેલોન અને મસ્ક મેલોન જે આપણે તડબૂચને ખાઈએ છીએ એમાં, આવાકાડોમાં મળે, આપણે ઓટમીલ જે સવારે ખાઈએ છીએ એમાં મળે। બીજું છે રોજનું એટલીસ્ટ 500-1000 મિલીગ્રામ વિટામિન સી મળવું જોઈએ, જે સાઇટ્રિકમાં મળે, આપણે આમળા ખાઈએ છીએ, ઇવન સિમ્પલ વસ્તુ રોજના દરેકના ઘરમાં લીંબુ પડેલું હશે, વાય નોટ વી હેવ ટુ એટલે લીંબુ પાણી, હું તો લીંબુ શરબતે નથી કહેતો બીકોઝ ડાયાબિટીસના પેશન્ટને ન લેવું જોઈએ, તો લીંબુ પાણી તમે લો તો સિમ્પલ વસ્તુમાં પણ। અને વિટામિન D3 સનલાઇટમાં મફત મળે છે, નામ જ સનશાઇન વિટામિન છે, આપણે લોકો સનથી દૂર થયા છીએ એટલા માટે આ સનના કારણે આપણે ન મળતું વિટામિન D3 છે। જો મેક્સિમમ આપણે આ 3 લઈશું તો એટલીસ્ટ વી આર ગોઈંગ ટુ એટલીસ્ટ ડેવલપ અવર હર્ડ ઇમ્યુનિટી। આ એના રસ્તા છે, ઘરે બનાવેલું સિમ્પલ માસ બી 101% પ્રોટેક્ટિવ છે। કોઈ પણ જગ્યાએ વર્લ્ડના કોઈ પણ ક્રાઇટેરિયામાં N95 પહેરવાની સલાહ પબ્લિક માટે નથી,
બીજી વસ્તુ IN95 સેવન લેયર માસ્ક છે, એટલે જે ઓક્સિજન બ્રેઇનને મળવો જોઈએ થોડો ઓછો. અત્યારે હાલમાં હું 4 કલાકથી પહેરેલો છું, આઈ એમ એટલીસ્ટ ફેસિંગ સમ કાઇન્ડ ઓફ ધી સફોકેશન. એટલે ઓક્સિજન જે બ્રેઇનને મળવો જોઈએ એના મળે. અને એના પછી તમે મને કોઈ પત્રકારે બી વચ્ચે પૂછ્યું હતું કે ભાઈ ગાડીમાં એક માણસ અનકોન્શિયસ થઈ ગયો, થઈ શકે, કારણ કે આ પહેરીને તમે જિમિંગ કરો, તમે જોગિંગ કરો, તો બ્રેઇનને જે ઓક્સિજન મળવો જોઈએ એ ઓછો મળે N95ના કારણે. સાદા માસ્ક નહીં, કપડાનો માસ્ક જરૂર પહેરવાનો છે, 100% પહેરવાનો છે. આઈ એમ કોમેન્ટિંગ અબાઉટ ધ N95 માસ્ક, એ દરેકે પહેરવાની જરૂર. તો આ હતા ઝાયડસના ડૉક્ટર વિયન શાહ, કે જેમનું સીધી રીતે કહેવું છે કે જે N95 માસ્ક છે તે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે તેમના માટેનું છે, બાકીના જે સામાન્ય જીવન જીવનારા લોકો છે તે સાદું માસ્ક પહેરશે અને તે પહેરવું જ જોઈએ તેવા પ્રકારની હાલમાં પરિસ્થિતિઓ છે. સાથે જે કન્ટેનમેન્ટ વિસ્તારો હતા ત્યાં હર્ડ ઇમ્યુનિટીનો જે કન્સેપ્ટ છે તેના લીધે હવે ધીરે ધીરે કેસો પણ ઘટી રહ્યા છે. આગામી દિવસમાં પ્રકારની જે વાતો અત્યારે સામે આવી રહી છે એક પોઝિટિવ વાત છે, અને આગામી દિવસમાં કોરોનાના સંક્રમણની સામે વિજય મેળવવા માટે મહત્વપૂર્ણ નીવડશે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. ઝી 24 કલાક પર N95 માસ્ક અંગેના મોટા સમાચાર. સામાન્ય લોકોએ ન પહેરવું જોઈએ N95 માસ્ક. N95 માસ્ક પહેરવાથી પૂરતો ઓક્સિજન નથી મળતો. શું સામાન્ય લોકો માટે નથી N95 માસ્ક? સામાન્ય લોકોએ વાપરવું જોઈએ કાપડનું માસ્ક. N95 માસ્ક કોણે પહેરવું જોઈએ, કોણે ન પહેરવું જોઈએ? N95 માસ્કથી મુશ્કેલી થતી હોય તેવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે, શું કહેશો એને લઈને? બહુ જ ખૂબ સરસ અને ઉમદા ક્વેશ્ચન પૂછ્યો. N95 માસ્ક છે એ કોમન મેન માટે નથી. ફ્રન્ટલાઇન વોરિયર આપણે જે ક્લાસિફિકેશન કર્યું છે, તો ડૉક્ટર્સ, ઓલ ધી પેરામેડિકલ, નર્સિંગ સ્ટાફ અને બાકીનો પેરામેડિકલ સ્ટાફ, તમે મીડિયાવાળા લોકો સાહેબ, તમે કેટલા લોકોના એક્સપોઝર થાય છે, તો યુ હેવ ટુ, વાઇલ તમે જ્યારે કોમ્યુનિકેશન પબ્લિક સાથે થતું હોય યુ હેવ ટુ વેર. અને પોલીસ કર્મચારી અને હેલ્થ કર્મચારી જે અત્યારે સ્વીપરને એ પણ જે છે એ લોકોએ પહેરવો જોઈએ. કોમન મેને આ પહેરવાની જરૂર નથી. એના માટે સિમ્પલ ક્લોધિંગ, યસ ઇટ ઇઝ ટુ બી વોશ. આ જો વોશ ન કરવામાં આવે તો આપણને સંક્રમિત કરી શકે છે. એટલે કપડાનું ઘરે બનાવેલું સિમ્પલ માસ્ક બી 101% પ્રોટેક્ટિવ છે. કોઈ પણ જગ્યાએ વર્લ્ડના કોઈ પણ ક્રાઇટેરિયામાં N95 પહેરવાની સલાહ પબ્લિક માટે નથી. બીજી વસ્તુ, IN95 સેવન લેયર માસ્ક છે, એટલે જે ઓક્સિજન બ્રેઇનને મળવો જોઈએ થોડો ઓછો. અત્યારે હાલમાં હું 4 કલાકથી પહેરેલો છું, આઈ એમ એટલીસ્ટ ફેસિંગ સમ કાઇન્ડ ઓફ ધી સફોકેશન. એટલે ઓક્સિજન જે બ્રેઇનને મળવો જોઈએ એના મળે. અને એના પછી તમે મને કોઈ પત્રકારે બી વચ્ચે પૂછ્યું હતું કે ભાઈ ગાડીમાં એક માણસ અનકોન્શિયસ થઈ ગયો, થઈ શકે, કારણ કે આ પહેરીને તમે જિમિંગ કરો, તમે જોગિંગ કરો, તો બ્રેઇનને જે ઓક્સિજન મળવો જોઈએ એ ઓછો મળે N95ના કારણે. સાદા માસ્ક નહીં, કપડાનો માસ્ક જરૂર પહેરવાનો છે, 100% પહેરવાનો છે. આઈ એમ કોમેન્ટિંગ અબાઉટ ધ N95 માસ્ક, એ દરેકે પહેરવાની જરૂર. અને વાઇલ એક્સરસાઇઝ અથવા તો જિમિંગ વખતે તો બિલકુલ નહીં પહેરવો જોઈએ. N95 માસ્ક જો કોઈ પહેરતું હોય તો તેનો ઉપયોગ શું મલ્ટિપલ ટાઈમ થઈ શકે ખરો? હવે આ પણ એના ICMR પણ ગાઈડલાઇન છે અને એઇમ્સમાં પણ ગાઈડલાઇન છે. આ જે જમ્પ્સ છે એ કોઈ પણ દાયકે તમારું એક્સપોઝર થયું તો એની અંદર 4 થી લઈને 72 કલાક સુધી રહી શકે છે. એટલે આ માસ્ક જો તમે બાજુ ઉપર મૂકી રાખો ગરમ વાતાવરણની અંદર અથવા સનલાઇટની અંદર, તો તમે 5 દિવસ પછી રીયુઝ કરી શકો છો. તો આ હતા ઝાયડસના ડૉક્ટર વિયન શાહ, કે જેમનું સીધી રીતે કહેવું છે કે જે N95 માસ્ક છે તે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે તેમના માટેનું છે, બાકીના જે સામાન્ય જીવન જીવનારા લોકો છે તે સાદું માસ્ક પહેરશે અને તે પહેરવું જ જોઈએ તેવા પ્રકારની હાલમાં પરિસ્થિતિઓ છે. સાથે જે કન્ટેનમેન્ટ વિસ્તારો હતા ત્યાં હર્ડ ઇમ્યુનિટીનો જે કન્સેપ્ટ છે તેના લીધે હવે ધીરે ધીરે કેસો પણ ઘટી રહ્યા છે. આગામી દિવસમાં પ્રકારની જે વાતો અત્યારે સામે આવી રહી છે એક પોઝિટિવ વાત છે, અને આગામી દિવસમાં કોરોનાના સંક્રમણની સામે વિજય મેળવવા માટે મહત્વપૂર્ણ નીવડશે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.